રમત ચાલુ કરીએ. મેં ચિઠ્ઠીમાં તમારે આ બધાને લખી દીધું કે તમારે આ આ અભિનય કરવાનો છે. મેં ચિઠ્ઠીઓ વહેંચી, તમને ચિઠ્ઠીઓ આપી. હવે આપણે રમત શરૂ કરીએ. આ રમત એવી છે, આમાં બોલવાનું નથી. આમાં શું કરવાનું છે? બોલવાનું નથી, ફક્ત ને ફક્ત શું કરવાનું છે? અભિનય કરવાનું છે. શું કરવાનું છે? અભિનય કરવાનું છે. જો તમારી ચિઠ્ઠીમાં આવે કે દોડવું, તો તમારે આમાં આમાં દોડવાનું બોલ્યા હોય, બરોબર છે? તમારી ચિઠ્ઠીમાં આવે કે હસવું, તો તમારે હસવાનો અભિનય કરવાનો. તમારી ચિઠ્ઠીમાં બાળકો આવે કે રડવું, તો તમારે આમ આમ રડવાનો અભિનય કરવાનો, બોલવાનું નહીં. પછી તમારી ચિઠ્ઠીમાં આવે કે ગુસ્સો, તો તમને તમારી મમ્મી કંઈક બોલે, તો તમે બાળકો કેવા ગુસ્સે થાવ છો? આમ તો રામ ચડાઈને બેસી જાઓ છો ને, એવો અભિનય કરવાનો. આ બધું શું થયું? અભિનય થયા, બરોબર છે? તો આજે આપણે અભિનય દ્વારા રમત શીખ્યા, બરોબર ને? શું શીખ્યા? અભિનય દ્વારા રમત શીખ્યા. હવે આપણે એ જોવાનું છે કે મોટે ભાગે બધા બાળકો બોલી શકે છે અને સાંભળી શકે છે. તમે બધા બાળકો બોલી પણ શકો છો અને સાંભળી પણ શકો છો, પરંતુ કેટલાક બાળકો એવા હોય છે કે જે બોલી પણ શકતા નથી અને સાંભળી પણ શકતા નથી. બોલી શકતા નથી અને સાંભળી શકતા નથી, તો તે બધી એમની ક્રિયાઓ કઈ રીતે કરે? તો અભિનય દ્વારા. કઈ રીતે કરે? અભિનય દ્વારા. આવે છે આમ 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 કરીને લિપિ વાંચે એટલે એને સમજણ પડી જાય કે આમાં શું કહેવા માંગે છે. હવે જે બોલી ના શકતા હોય, એમને ખાવું હોય, તો શું કરે? તો એ તો બોલી શકતા નથી, તો એમને ખાવું હોય તો એમની મમ્મીને આમ આમ કરે ને, મમ્મીને ખબર પડી જાય કે આને ભૂખ લાગે છે, આને જમવું છે, બરાબર ને? આમ જે બોલી ના શકતા હોય, સાંભળી ના શકતા હોય, તે પોતાની ક્રિયાઓ કઈ રીતે કરે? અભિનય દ્વારા કરે. કઈ રીતે કરે? અભિનય દ્વારા કરે. તો અહીંયા મેં ગીત લખ્યું છે, મારી બેન સાંભળી શકતી નથી. મારી નાની બેન છે, એ નાની બેન સાંભળી શકતી નથી. નાની છોકરી ચકુ તે સાંભળી શકે નહીં. નાનપણથી જ પહેરી માધ્યમ ચકુરી છે, નાની છે, ચકુ સાંભળી કે બોલી શકતી નથી, બરાબર છે? એ જન્મથી જ કેવી છે? પહેરી અને મૂકી. જન્મથી કેવી છે? પહેરી અને મૂકી. હવે એનો મોટો ભાઈ છે નંદુ. નંદુ અને ચકુ શું કરે? તો નંદુ અને ચકુ સાથે રમે. નંદુ અને ચકુ શું કરે? સાથે રમે. હવે ચકુ છે, ચકુને કયો શોખ છે? પિયાનો વગાડવાનો, સંગીતનો શોખ છે. હવે ચકુ સાંભળી તો શકતી નથી, પરંતુ જે એના તાર હોય એનું જે જણજણાટ થાય એ એને મજા આવે. ચકુ છે એ સરસ મજાનો પિયાનો વગાડે છે. પિયાનો વગાડતું હોય એટલે એની આંગળીઓ દ્વારા જે તારની જણજણાટી થાય એનો અનુભવ થાય, એ એને અનુભવ કરવો ગમે. એ જણજણાટી થાય એટલે એને મજા આવે, એ જાણે સંગીત વાપરવું હોય એવું લાગે. હવે ચકુ છે એ મૂંગી છે, બોલી શકતી નથી. હવે બોલી ના શકતી હોય તો ગાઈ પણ શકે નહીં, એટલે ચકુ ગાઈ પણ શકતી.
સુધી નથી. હવે આ ચપ્પુને શું કરવું પડે છે? તો ચપ્પુને ઉછાળવું, ગવડવું, આરોપવું, આ બધું કરવું બહુ ગમે છે. હવે આ ચપ્પુને શું કર્યું? તો ચપ્પુને શાળાએ જવાનું કહ્યું. તો ચપ્પુની માતા તેને શું કરે? ઓળ ફફડાવીને વાંચવાનું શીખવાડે છે. શું શીખવાડે છે? ઓળ ફફડાવીને વાંચવાનું, અને તેને વાંચવામાં મદદ પણ કરે છે. હવે બાળકો, ઘણી વાર તમારી આંખો તમને ઘણું બધું કહી જતી હોય છે. આપણે માણસની આંખો જોઈને સમજી શકીએ કે આ માણસ આપણને શું કહેવા માગે છે. આપણો ચહેરો એ શું છે? આપણો અરીસો છે. આપણા ચહેરા ઉપરથી સામેની વ્યક્તિને ખબર પડી જાય કે આ માણસ ગુસ્સામાં છે, આનંદમાં છે, ખુશીમાં છે, બરોબર ને? કેમ કે આપણા ચહેરા ઉપર અલગ અલગ ભાવ થાય. આપણે હસતા હોઈએ તો આપણો ચહેરો કેવો લાગે? સુંદર લાગે. કેવો લાગે આપણો ચહેરો? સુંદર. અને આપણે ગુસ્સાવાળા હોઈએ તો આપણો ચહેરો કેવો લાગે? કદરૂપો લાગે. કેવો લાગે? કદરૂપો. આપણા પપ્પા આપણી માટે સારું સારું ખાવાનું લઈને આવે તો તમારો ચહેરો કેવો થઈ જાય? એકદમ ખુશખુશ. તો સામે હોય ઘરે દાદા દાદીને ખબર પડી જાય કે આજે ભાઈ બહુ ખુશ છે, પણ આપણા મમ્મી લેસન કરવાનું કે તો આપણને ગુસ્સો આવી જાય. તો આપણે શું કરીએ? થન 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 કરીને એક જગ્યાએ મોઢું ફુલાવીને બેસી જઈએ, બરાબર? તો તમને આશ્ચર્ય થશે કે આપણા મોઢા ઉપરથી પણ આપણને બધી ખબર પડી જાય છે. હવે જુઓ પાના નંબર 49 ઉપર આ ચિત્ર બતાવું છું. આ જુલી છે. કોણ છે? જુલી છે. ગઈકાલે તેની બહેનનો જન્મ થયો છે. તો જો તેનો ચહેરો કેવો છે? એકદમ હસતો. કેવો છે? હસતો ચહેરો છે. આ રૂદવા છે. કોણ છે? આ રૂદવા. આ રૂદવાએ શું કર્યું? રસોડામાં અથાણાની બળણી લેવા ગઈ, અને અથાણાની બળણી ફૂટી ગઈ. એટલે એની માનો ચહેરો જુઓ કેવો છે. આ રૂદવાની માતા છે. તેની માતા ઉપર ક્યાંય હસવાની નિશાની છે? ના. તો માતા કેવી છે? ગુસ્સામાં છે. કેવી છે? ગુસ્સામાં છે. આ જે છે રેહાના છે. આ કોણ છે? રેહાના. રેહાનાને કૂતરાનો ડર લાગે છે. તો બાળકો, તમને પણ કૂતરાનો ડર લાગે અને કૂતરું તમારી પાછળ પડે તો તમે શું કરો? જીવ લઈને ભાગો. કોઈની રાહ પણ જુઓ નહીં. અને કૂતરાથી બચવા માટે ભાગો. તો રેહાના શું કરે છે? ભાગતી દેખાય છે. શું કરે છે? ભાગતી દેખાય છે. હવે ઘણી વાર આપણે નૃત્ય અને મુદ્રાઓ દ્વારા પણ આપણા ભાવ એ વ્યક્ત કરી શકીએ છીએ. નૃત્યમાં હાથ અને ચહેરા વડે આપણી લાગણીઓ બીજી વ્યક્તિને આપણે પહોંચાડી શકીએ છીએ. તો જો આ બધી નૃત્યની મુદ્રાઓ છે. આને શું કહેવાય? નૃત્યની મુદ્રાઓ. આમ હોય ને નૃત્ય કરો એટલે, બરાબર? આ બધું શું કહેવાય? નૃત્યની મુદ્રાઓ. તો આ મુદ્રાઓ દ્વારા પણ આપણે આપણો અભિનય કરી શકીએ છીએ. તો તમને ખબર પડી ગઈ કે બાળકો અનુભવ સંવાદ કેવો હોય? તો આપણે થોડી પ્રશ્નોની ચર્ચા પણ કરી લઈએ, બરોબર ને? મૌખિક ચર્ચા કરીશું. જે લોકો બોલી કે સાંભળી શકતા નથી તેમને શું કહેવામાં આવે? જે લોકો બોલતા નથી અને સાંભળતા પણ નથી તો તેમને શું કહેવામાં આવે? મૂક બધી. મૂક એટલે મૂકા, બધીર એટલે પહેરા. તો આમને શું કહેવામાં આવે? મૂક બધી. જે લોકો બોલી શકતા નથી તેઓ કેવી રીતે વાત કરે? તો જે લોકો બોલી શકતા નથી તેઓ ઈશારાથી વાત કરે.
પછી એની મમ્મીને એની વાત કહે કારણ કે ચાર મહિનાનું બાળક તો બોલી પણ શકે નહીં અને સાંભળી પણ શકે નહીં તમારું રમકડું રમતા રમતા તૂટી જાય તો તમારા ચહેરા પર કેવા ભાવ જોવા મળે તો તમારું રમકડું તૂટે તો તમને આનંદ થાય કે દુઃખ થાય તો આપણને શું થાય દુઃખ થાય તો આપણું મોઢું પડી જાય ઉદાસ થઈ જાય બરાબર ને મૂકબધી વ્યક્તિ હોય એ બીજી વ્યક્તિ સાથે વાત કરે તો તેના કયા અંગથી હલનચલન હોય હાથ દ્વારા વાત કરે હાથના અભિનયથી બધાને સમજાવે પછી નૃત્યમાં ઈશારા અને ચહેરાના હાવભાવને શું કહેવાય તો મુદ્રા કહેવાય આપણે લખ્યું છે અહીંયા શું કહેવાય મુદ્રા બરોબર ને નૃત્યમાં ચહેરા અને હાથ દ્વારા જે અભિનય કરીએ તેને આપણે શું કહીએ છીએ મુદ્રા શું કહીએ છીએ મુદ્રા હવે અન્ય લોકો હોય તે કઈ ભાષાથી વાતચીત કરી શકે લખી શકે એમના માટે દેવનાગરી લિપિ આવે છે કઈ લિપિ આવે છે દેવનાગરી બરોબર છે હવે આપણે ખરા ખોટા થોડા જોઈએ જે લોકો બોલી શકે છે તેઓ આંખોના ઈશારાથી વાતચીત કરે છે તો શું આવે ખોટું આવે જે લોકો બોલી શકે એ તો બોલીને જ વાત કરે એમણે કંઈ આંખોના ઈશારાની જરૂર હોય નહીં હવે બીજું મૂકબધિર પ્રજ્ઞાચક્ષુ વગેરે બાળકો માટે સ્પેશિયલ શાળાઓ હોય છે તો શું આવે સાચું આવે શું આવે સાચું આવે મૂકબધિર બાળકો બોલી શકતા નથી પરંતુ સાંભળી શકે છે તો શું આવે ખોટું તો મૂંગા અને બહેરા બોલી પણ શકે નહીં અને સાંભળી પણ શકે નહીં નૃત્યમાં ચહેરાના હાવભાવ મુખ્ય બાબત છે તો શું આવે ખરું આવે ચાર મહિનાનું બાળક મોટેથી બોલીને વાતચીત કરે છે તો શું આવે ખોટું આવે ચાર મહિનાનું બાળક બોલી શકે નહીં એ તો હસતા અને રડવા ઉપરથી જ વાત કરે ચહેરા ઉપરથી માણસની પ્રસન્નતા કે ઉદાસતાને જાણી શકાય છે તો શું આવે સાચું આવે શું આવે સાચું આવે તમે બાળકોની અભિનય દ્વારા વાત કરતા જોયા છે તો હા અમારી બાજુમાં એક નાનો બાળક છે એ મૂકબધિર છે તો એ હાથોના ઈશારાથી વાત કરે છે બરોબર ચકુના ભાઈનું નામ શું હતું તો ચકુના ભાઈનું નામ નંદુ હતું શું હતું નંદુ હતું વ્યક્તિના ચહેરા ઉપરથી આપણે શું જાણી શકીએ છીએ તો વ્યક્તિના ચહેરા ઉપરથી બાળકો આપણે ઘણું બધું જાણી શકીએ છીએ વ્યક્તિના ચહેરા ઉપરથી આપણને ખબર પડે કે વ્યક્તિ ગુસ્સામાં છે ખુશ છે આનંદમાં છે કે દુઃખમાં છે તો ચહેરો એ બાળકો શું છે તો ચહેરો એ આપણો અંશો છે ચહેરો એ શું છે આપણો અરીસો ચહેરાઓથી આપણને બધી ખબર પડે છે હવે માણસમાં કેવા કેવા પ્રકારની વિકલાંગતા હોય છે તો માણસ કોઈ માણસ અંધ હોય કોઈ બહેરું હોય કોઈ મૂંગું હોય કોઈ અપંગ હોય બરાબર ને તો આ બધી વિકલાંગતા માણસમાં હોય છે
જાય તમે સાચું બોલો ત્યારે તમારા ચહેરાના ભાવ ભાવમાં કોઈ ફેર પડે નહીં પરંતુ જો તમે ખોટું બોલો એટલે તરત જ તમારા ચહેરાના ભાવ ભાવ બદલાઈ જાય એટલે પોલીસને ખબર પડી જાય કે આ ગુનેગાર છે બરોબર છે તો આજે આપણે બરાબર શું જોયું પાઠ 7 અનુભવ સંવાદ જોયો તો તમારે ગૃહકાર્યમાં આજે બાળકો શું છે તો તમારે ગૃહકાર્યમાં આજુબાજુમાં 4-5 છોકરાઓએ ભેગા થઈને એક રમત રમવાની ચિઠ્ઠી બનાવવાની એ ચિઠ્ઠીમાં તમારે જેનો અભિનય કરવાનો આવે એ અભિનય કરવાનો બરોબર ને